વડોદરામાં કોમી તોફાન થયા, રામનવમીના દિવસે પથ્થરમારાનો બનાવ બન્યો અને તે જ સમયે અમુક લોકો સામે ફરિયાદ પણ દાખલ કરવામાં આવી. એવામાં વીએચપીના રોહન શાહ સામે પણ પોલીસે તાત્કાલિક ગુનો દાખલ કર્યો છે અને તેમની ધરપકડ કરી લેવામાં આવી છે. વડોદરામાં ભગવાન રામની શોભાયાત્રા દરમિયાન થયેલા કોમી તોફાન મામલે શહેર પોલીસ કમિશનરે રચેલી એસઆઈટીની ટીમે તપાસ શરૂ કરી છે. ભડકાઉ ભાષણ આપનાર વીએચપીના સહમંત્રી રોહન શાહની ધરપકડ કરી લેવામાં આવી છે. પોલીસે અત્યાર સુધીમાં 45 જેટલા આરોપીઓની ઓળખ કરીને 23 આરોપીઓની ધરપકડ કરી છે, જેમાંથી 5 આરોપીઓ હાલ રિમાન્ડ પર છે. શુક્રવારે રાત્રે પણ પોલીસે ફતેપુરા વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધર્યું હતું, પરંતુ કોઈ આરોપીની અટકાયત કરી નહોતી. શોભાયાત્રા દરમિયાન ભડકાઉ ભાષણ આપનાર વિશ્વ હિન્દુ પરિષદના રોહન કમલેશભાઈ શાહ તથા અન્ય ઈસમો સામે કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં કલમ 153(ક)34 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પરિસ્થિતિ કાબૂમાં રહે અને 4 દરવાજા વિસ્તારમાં શાંતિ રહે તે માટે 2 ડીવાયએસપી, 4 એસપી, 4 પીઆઈ, 2 એસઆરપીની કંપનીઓ અને 500થી વધુ પોલીસ જવાનોનો ખડકલો ગોઠવી દેવામાં આવ્યો હતો. તેઓએ સતત આ વિસ્તારમાં પેટ્રોલિંગ કર્યું હતું. તોફાનીઓ વિરુદ્ધ કઈ કઈ કલમો લગાવવામાં આવી છે એ પણ આપને જાણ કરી દઈએ. તો આઈપીસી કલમ 143, 147, 148, 149, 332, 353, 324, 186, 427 અને આઈપીસી કલમ 120B દાખલ કરવામાં આવી છે. વધુ સમાચાર પર કરીશું નજર, પરંતુ હાલ રોકાઈશું વિરામ માટે. આપ જોતા રહો ગુજરાત તક.